અમદાવાદમાં ગઈકાલે આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ કરનાર ચાર આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા આશ્રમ રોડ પર આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં એક લૂંટવીથ ફાયરિંગની ઘટના સામે આવી હતી. ઉસ્માનપુરા નજીક આવેલી હોટલ હયાત પાસે મોડી સાંજે લૂંટવીથ ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બે બાઇક પર આવેલા ચાર લૂંટારુઓએ આંગણિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કર્યું હતું અને તેની પાસે રહેલી 43 લાખથી વધુ મત્તાની તેમજ સોના ચાંદી જેવી કુલ મળીને 74 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તેમજ આરોપીઓએ આંગણિયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારી હતી ત્યારે તે લોહી લુહાણ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ અગાઉ પણ મર્ડર, લૂંટ તેમજ અન્ય બાબતોના કેસમાં સપડાયેલા છે અને રીઢા ગુનેગારો છે તેવું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તમામ આરોપીઓના નામ કિશનસિંહ શીખ, ગોવિંદ રાજાવત, અમિત સિંહ વરે, બલરામ રાજાવત છે. આ તમામે ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલી એક આંગણિયા પેઢીના કર્મચારી બળવંત રાજપૂત મોડી સાંજ બાદ એક બેગ સાથે અહીં આવ્યા હતા. એ સમયે બે અલગ અલગ બાઈક પર ચાર લૂંટારુઓ તેમનો પીછો કરતા આવી પહોંચ્યા હતા. ચારમાંથી એક લૂંટારુએ આંગણિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા પછી આંગણિયા પેઢી પાસેની બેગમાં રહેલા વિવિધ પાર્સલ, કેસ અને ચાંદીની બિસ્કીટની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આંગણિયા પેઢીનો કર્મચારી જે બેગ લઈને આવ્યો હતો તેમાં GPS પણ લગાવેલું હોવાની વાત ફરતી થઈ હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ DP ચુડાસમા દ્વારા આ બાબતે સ્પષ્ટ કરવા જણાવ્યું હતું કે તેમાં GPS છે કે નહીં તેની તપાસ ચાલુ છે, પરંતુ તમામ આરોપીઓને GPSથી નહીં પણ ખાનગી બાબતની આધારે પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં તમામ આરોપીઓની લૂંટ ચલાવીને સરદારનગર તરફ ગયા હતા અને એક ધાબા ઉપર બધો સામાન સગે વગે કરી રહ્યા હતા. આ જોઈ સ્થાનિકોને શક જતાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી આપી હતી. તે આધારે તમામ ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય લૂંટારુઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, AB+ ન્યૂઝ, અમદાવાદ. ગઈકાલે આપને ખ્યાલ હશે કે ઇન્કમટેક્સ પાસે રીતના છેડે ચાર ઇસમોમાં આવીને આંગણિયા પેઢીના 3 માણસોને લૂંટ કરીને ભાગી જાય છે. આ જેવો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા GCPC પ્રેમીસી સાહેબ તથા ચેતન્ય માંડી સાહેબ જે DCP સાહેબ છે એમણે તમામ PIને તાત્કાલિક આરોપી પકડવા સૂચના આપી. એમાં જે અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે CB ટંડન એના નંબર, આ લોકોને એવી માહિતી મળી કે સરદારનગરની અંદર માયા સિનેમા 3 માળનું એક બિલ્ડિંગ છે, એના ધાબા પર કોઈ અજાણ્યા માણસો આવીને કંઈ માલો સગે વગે કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકો તરત ત્યાં અમે આખી ટીમ સાથે ત્યાં પહોંચી ગયા. ટીમ લઈને એમને કોર્ડન કર્યા. કોર્ડન કરતા 4 માણસો અમને ત્યાં મળી આવ્યા. એનું નામ હતું, એક નંબર આરોપી હતો કિશનસિંહ શીખ જે હરિયાણાના છે, ગોવિંદ રાજાવત જે ભીંડ મધ્યપ્રદેશનો છે, અમિત નંદ કિશોર જે રામોલ અમદાવાદમાં અને મૂળે UPનો છે, અને જે ચોથો છે બલરામ જોરાસી રાજપૂત એ ભીંડ મધ્યપ્રદેશનો છે. આ 4 આરોપીને અમે પકડી લીધા. એમની ઝડપી તપાસ કરતાં એમની પાસેથી એક પિસ્તોલ મળી, 2 દેશી તમંચા મળ્યા, નાની મોટી સાઇઝના 12 કારતૂસ મળ્યા. જે લૂંટમાં ગયા હતા સોના ચાંદીના દાગીના એ 19,55,000ના હતા. બીજા ચાંદીના દાગીના હતા 8,59,000ના અને રોકડ હતી 43,90,000. આ તમામ મુદ્દામાં અમે રિકોર્ડ કર્યો છે. તેમની પાસેથી, આરોપી પાસેથી 2 મોબાઈલ પણ મળ્યા છે. જે આ લૂંટ કરવામાં ઓટો રિક્ષાનો ઉપયોગ હતો ઓટો રિક્ષા બી કબજે કરવામાં આવી છે. આ જે 2 મોટરસાઇકલનો બી ઉપયોગ હતો 2 મોટરસાઇકલ પણ અમે કબજે કરેલી છે. આધાર કાર્ડ, ATM કાર્ડ, લાયસન્સ આ બધું એમની પાસેથી અને 2 પ્લાસ્ટિકના મિયાની થેલીઓ પણ અમે અને સ્કૂલ બેગ મળી. આમ તમામ કુલ 74 લાખનો અમે મુદ્દામાલ કબજે કરેલો છે. મેં પછી લોકોની પૂછપરછમાં અમને કીધું કે ઇન્કમટેક્સ પાસે જે આંગળિયા લૂંટ કરી એ આ 4 લોકોએ જ કરી હતી. 4 લોકો કરી હતી મુદ્દામાલ. એ લોકો એકબીજાને માલ વેચતા હતા. એ વખતે જ અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને ગઈકાલ રાતે જ આ બનાવ બન્યો હતો. ગઈકાલ રાતે જ આ 4 આરોપીને પકડી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી. જે વાડજ પોલીસમાં ગુનો નોંધાયેલ છે તે એમને સોંપવા તજવીજ ચાલુ છે. આ ચાર આરોપીઓ રીઢા છે. એમાં જે કિશનસિંહ શીખ છે એ 2015માં આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવતો હતો મર્ડરના કેસમાં અને 1 દિવસ પહેલાં 15 દિવસની પેરોલ રજા પર હતો. બીજો જે છે ગોવિંદ ઉર્ફે રાજપૂત એ મોરબી ખાતે મર્ડર આંગણિયાની લૂંટમાં જ
એ અંદર જેલમાં હતો ને 2016-17 થી પેરોલ પર જમ્પ કરીને નાસ્તો હતો. જે અમિત કલાર છે એ પણ 2015માં 2016માં હથિયારના કેસમાં મેઘાણનગરના આપણા અમદાવાદમાં પણ એ હથિયારના કેસમાં પકડાયેલો હતો અને એ જામીન પર છૂટેલો હતો. બલરામ રાજાવત એ પણ ડીસા હાઈવે પર એક મર્ડરના કેસમાં બી હતો, પિસ્તોલમાં એને પકડાયેલો હતો. આમ ચારે ચાર આરોપી રીઢા હતા. એમાં જે એક આરોપી જે છે સોનુ અમિત એ આરોપી જેલમાં હતો ત્યારે આ રાજુ ઝાલા કરીને એક ઇસમ છે એના ફાધર પણ આની સાથે મર્ડરના કેસમાં સાથે હતા એટલે એના મુદ્દેકાર હતા. એના છોકરો જે રાજુ ઝાલા છે બેસાડાનો એણે આ લોકોને ટીપ આપી હતી. છેલ્લા અઠવાડિયે ત્યાં લોકો આરોપી અહીંયા હતા. આરોપીએ આ અઠવાડિયાની અંદર જ સીટીએમ ખાતે જે બે બાઇક બી ચોર્યા અને જે ચંદ્રભાન તોમર કરી છે એની આ રિક્ષા લીધી. ચંદ્રભાન તોમર રિક્ષા લઈને આવેલો, આ લૂંટ કરીને આગળ બે મોટરસાઇકલ શાહપુર ખાતે મૂકી રોડ ઉપર અને આ લોકો સીધા જતા રહેતા સદાનગર. ત્યાં અમારા બંને પીઆઈઓ અને એમની ટીમે આખું જ બધા જ આરોપી પકડી લીધા. તમામ મુદ્દા પર નિકાલ કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે એબી પ્લસ ન્યૂઝ.